કેમ છો તમે બધા? મજામાં છો ને? મજામાં જ હશો. તમને બધાને વાર્તા સાંભળવી ગમે છે ને? તો આજે આપણે એક નવી વાર્તા સાંભળીશું. આપણી વાર્તાનું નામ છે સ્કૂલનું હોમવર્ક. આપણી વાર્તાનું નામ શું છે? સ્કૂલનું હોમવર્ક. તો બાળકો ધ્યાનથી સાંભળજો વાર્તામાં શું થાય છે. તો સાંભળો, ઘણા વર્ષ પહેલા એક શહેરમાં 8 વર્ષનો શિવમ નામનો છોકરો તેના મમ્મી પપ્પા સાથે રહેતો હતો. શિવમને રમવું અને ફરવું ખૂબ જ ગમતું હતું. આ બધામાં તેના સ્કૂલના હોમવર્કને હંમેશા ટાળી દેતો હતો. તે હોમવર્ક કરતો હતો નહીં. મમ્મી, સ્કૂલનું હોમવર્ક હું આવતીકાલે કરીશ. જે દિવસે સ્કૂલમાં ટીચર હોમવર્ક ચેક કરતા તે દિવસે કોઈને કોઈ બહાને તે રજા પાડી દેતો. મમ્મી, મારું પેટ આજે બહુ જ દુખે છે, હું સ્કૂલે નહીં જઈ શકું. ઠીક છે, મમ્મી કહે છે, ઠીક છે, તો તું આજે ઘરે જ આરામ કર, શિવમની મમ્મીએ કહ્યું. આવું જ ઘણા દિવસો સુધી ચાલ્યા કર્યું. પછી અચાનક જ એક દિવસ ટીચરે ચેક કરવાનું નક્કી કર્યું. ટીચરે કહ્યું, બાળકો, હું આવતીકાલે તમારી ઇંગ્લિશ, મેથ્સ અને હિન્દીની નોટબુક ચેક કરીશ. એટલે કાલે બધા બાળકો પોતપોતાની નોટબુક્સ લઈને આવજો. સ્ટુડન્ટે કહ્યું, ઓકે ટીચર. શિવમનો મિત્ર અંકિત, શિવમનો મિત્ર કોણ હતો? અંકિત. તે જાણતો હતો કે શિવમની એક પણ નોટ કમ્પ્લીટ નથી. તે શિવમને કહ્યું, હવે તું શું કરીશ? તારા તો કોઈ પણ સબ્જેક્ટની નોટબુક કમ્પ્લીટ નથી. શિવમે કહ્યું, મને ખબર છે, એટલે હું કાલે સ્કૂલે નહીં આવું. અને પછી તે હંમેશની જેમ પેટમાં દુખે છે તેવું બહાનું કરવા લાગ્યો. શિવમ કહે, મમ્મી, આજે મને પેટમાં ખૂબ જ દુખે છે. મમ્મી કહે, આજે ફરીથી? તો આજે પણ તું ઘરે જ આરામ કર. આ રીતે શિવમને સ્કૂલની છુટ્ટી થઈ ગઈ. સ્કૂલમાં ટીચરે એક એક કરીને બધા બાળકોની નોટબુક્સ ચેક કરી રહ્યા હતા. તે સમયે ટીચરે પોતાની ઘડિયાળમાં જોયું તો સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો હતો. આ જોઈને તેમણે બધા બાળકોને કહ્યું, આજે સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો છે, હું બાકીની નોટબુક આવતીકાલે ચેક કરીશ. એજ સાંજે પાર્કમાં જ્યારે અંકિત શિવમને મળ્યો ત્યારે અંકિતે કહ્યું, ટીચરે કહ્યું છે જે બાળકની નોટબુક ચેક કરવાની બાકી રહી ગઈ છે નોટબુક કાલે ચેક કરશે. શિવમે કહ્યું, અચ્છા, તો હું આવતીકાલે પણ સ્કૂલે નહીં આવું. બીજા દિવસે પણ બાળકોની નોટ ચેક કરતા કરતા સ્કૂલે છૂટવાનો સમય થઈ ગયો. અને ફરી એકવાર ટીચરે બાળકોને કહ્યું કે જે બાળકોની નોટ ચેક કરવાની બાકી રહી ગઈ છે તે બાળકોને નોટ આપણે આવતીકાલે ચેક કરીશું. અને એ જ દિવસે અંકિત શિવમને પાર્કમાં મળ્યો અને શિવમને કહ્યું કે ટીચરે કહ્યું છે જે બાળકની નોટ આજે ચેક કરવાની બાકી રહી ગઈ છે ને તે બાળકોની નોટ ટીચર આવતીકાલે ચેક કરશે. અને તેણે બીજા દિવસે એટલે એણે તે જ દિવસે તેને કહ્યું કે તો હું કાલે પણ સ્કૂલે નહીં આવું. અને તેણે બીજા દિવસે બહાનું કાઢ્યું, એ જ બહાનું કે મને પેટમાં ખૂબ જ દુખે છે. તો આ દિવસે તેની માએ તેનું માન્યું નહીં અને તેને કહ્યું કે આજે તો તારે સ્કૂલે જવું જ પડશે. અને તે સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો. સ્કૂલમાં પહોંચ્યા અને ટીચરે શિવમની નોટબુક ચેક કરવા માટે માંગી. પણ શિવમે કહ્યું, ટીચર, હું આજે નોટબુક લાવ્યો નથી. ટીચરે કહ્યું, સારું,
તો તું આવતીકાલે તારી બધી નોટ મારી પાસે ચેક કરાવજે. અને તેઓ શાળાથી છૂટ્યા અને શિવમ અને અંકિત બંને ચાલતા ચાલતા વાતો કરવા લાગ્યા. અંકિતે કહ્યું, શિવમ, હવે તું નોટમાં હોમવર્ક ક્યારે કરશે? તારું તો હોમવર્ક ઇનકમ્પ્લીટ છે. તો શિવમે કહ્યું, હવે હું વધારે બહાના કાઢી શકું તેમ નથી, એટલે મારે બધું હોમવર્ક પૂરું કરવું જ પડશે. તો શિવમે અંકિત પાસેથી બધી નોટ લીધી અને આખી રાત જાગીને તેણે બધું હોમવર્ક પૂરું કર્યું અને બીજા દિવસે તે સ્કૂલમાં ગયો અને ટીચરને બધી નોટ ચેક કરવા આપી. ત્યારે ટીચરે જોયું કે શિવમની આંખ એકદમ લાલ લાલ થઈ ગઈ હતી, કારણ કે તેણે આખી રાત જાગીને હોમવર્ક પૂરું કર્યું હતું. ત્યારે શ્રી ટીચરે તેને કહ્યું કે શિવમ, જ્યારે જે હોમવર્ક આપવામાં આવે છે તે આપણે તે જ દિવસે કરી નાખવું જોઈએ, જેથી કરીને આપણું વધુ કાર્ય વધે નહીં. હવે તમે જોયું ને કે શિવમે બધું હોમવર્ક એકી સાથે કરવું પડ્યું અને આખી રાત જાગીને તેણે હોમવર્ક કર્યું. તો આ વાર્તા પરથી તમે સમજ્યા ને કે આપણે પણ શું કરવું જોઈએ? તો બાળકો, તમને વાર્તા સાંભળવાની મજા આવી ગઈ ને? આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. બાય.